हेलो। साई ज्योतिषमाथी बात करो छो? हाँ जी बोलो। जी, शु नाम छे आपनु? राकेश भाई जोशी। राकेश भाई जोशी। एक વાણદોરિયા મુકેશ કુમાર કરીને છે, ખબર જેણે નથી। લવની પ્રોબ્લમ હતી, પ્રેમ પ્રકરણ હતું એને, અને તમે એને એવી બાહેધરી આપી હતી. હું જાદવ કમલેશ બોલું છું, જુનાગઢથી. હા તમે જી। એને બાહેધરી આપી હતી કે 3 દિવસની અંદર એ લોકો શક પણ લઈને તારા ઘરે આવશે, અને 10,000 રૂપિયાની તમે માંગણીઓ કરી હતી, જેના એવિડન્સ પૂરેપૂરા મારી આગળ પડ્યા છે, બરોબર? હા. અને એ વ્યક્તિએ જ્યારે પૈસાની માગણી કરી ત્યારે તમે કીધું કે વિધિ અધૂરી છે, વિધિ પતી નથી, ને જેટલા પૈસા હતા તે બધા જ વિધિમાં ખર્ચ થઈ ગયા છે, બરોબર? આવા બધા સ્ક્રીનશોટ મારી આગળ આવ્યા છે, બરોબર? એટલે તો હું મારે એને તમારો ના કોઈ એક એમ મિનિટ મારી મારી વાત વાત સાંભળો। સાંભળજો, મારી વાત શું નામ સાંભળજો તમારું પહેલા. કીધું સાહેબ? મારું નામ જાદવ કમલે છે, યુટ્યુબ ચેનલમાં જોઈ લેજો, જાણી લેજો એક વાર, કમલેશભાઈ હા જાદવનું તો નામ, અરે હા કઈ વાંધો નથી રાજીવ બરોબર? ભાઈ, મારી વાત હવે મારી સાંભળો। વાત સાંભળો. પેલી વાત સંવેધાનિક તો હું રૂપિયા એને આપણે એ યોગ્ય મને કાર્યવાહી પૈસાનો કરીએ. કીધો હતો પાછો આપવા માટે, તો હું એને 3,000 રૂપિયાની હા વાત કરી છે તમે, ખાલી ત્રણ પાડી છું। હજાર હે તો રૂપિયાની યાર સાહેબ, હું પણ બ્રાહ્મણ છું, મારે બ્રાહ્મણ પણ છો એટલે ખર્ચો બીજાને થયો હશે આપી ને। આપીને તમે એ સ્ટુડન્ટ હે છે, એની પોતાની સ્કૂલની ફી હે તમને આપી પણ દીધી, હે? અને હું તમે તમારી વાત વિધિઓ બોલ, કરાવી મારે હું ઐશ્વર્યાને એના લગ્ન સાથે કરવા છે, બોલો કરાઈ દેશો? કમલેશભાઈ, હું એના સાથે કોઈ મારે જબરદસ્તી ઐશ્વર્યા કરી રાજોલે નથી। લગ્ન કરવા છે, તમે કરાઈ દેશો? હું શું કહું છું, હું એના સાથે કોઈ જબરદસ્તી કરી નથી, તમે એના હું પૈસા એને ઘરે ક્યારે પરત આપવા આપો છો? માટે મારે બીજું ગયો કઈ નથી નથી। જોવું. તમે એના પૈસા હે ક્યારે પરત આપો છો? હા તો એ થોડા ઘણા કરો યાર સાહેબ તમે। યાર થોડા લૂંટ્યા છે તમે, એને એનું પેટ તમે હું કાપ્યું એને છે, મેં ઘરે નથી નથી કાપ્યું. આવ્યો, મારી વાત સાંભળો મને કમલેશભાઈ, હું એક્સ વાય લૂંટવા ઝેડ માટે તમે ઘરે આવી નથી અફવાઓ આવ્યો, ફેલાવો છો એટલા બરોબર? માટે, બરોબર? મારે ઐશ્વર્યા રાય સાથે લગ્ન કરવા છે, અને પાછું ને મારી ઘરવાળી બનાવી છે. તમે અચ્છા બનાવી અચ્છા એવું દેશો? છે। બનાવી દેશો તમે? બનાવવાનો સવાલ નથી, પણ એનો કામ એ રીતનો જ હતો, સમજે? તમે તો એના પછી પૈસા યાર પરત ક્યારે આપો છો એટલું મને કહો, નહીં હા તો તો હું હું યોગ્ય એને કાર્યવાહી કરીશ હું ઓનલાઈન. પૈસા જીરો, આપવા, જો મને મારી પૈસા વાત સાંભળો, આપવાની ના નથી, શું મારી નામ વાત તમારું? નામ સાંભળો। શું પૈસા છે? તમારું નામ શું છે? રાકેશભાઈ જોશી છે, પૈસા રાકેશભાઈ આપવાની ના જોશી. નથી, મારી વાત અત્યારે સાંભળો મારી તમે વાત સાંભળો, એક કમલેશભાઈ। એક મિનિટ પેલા મારી વાત સાંભળો. અત્યારે ઓનલાઈન ફરિયાદ થઈ શકે છે, ને ગમે તે જગ્યાએ, ગમે ત્યારે, ગમે યાર તે તો સમયે મારી વાત જીરો તો સાંભળો એફઆઈઆર તમે, થઈ યાર શકે મારી છે. વાત તો સાંભળો હું તમે, સંવૈધાનિક રૂપે કાર્યવાહી કરીશ તમારા ઉપર. તમે વાત સાંભળશો મારી જી બોલો. ના, વાત સાંભળો તો બોલું, હા જી પછી બોલો બીજું શું, બોલો બોલો. બરોબર? મારી વાત સાંભળો, એના પાસેથી 10,000 લીધા છે, બરોબર છે તમારી વાત, હા. બરોબર? મારે થોડો ઘણો ખર્ચો થયો છે એ કાપીને, તમે જે તમે તમારી વાત રાખશો એ પ્રમાણે હું તમને 2-3 દિવસમાં એને મોકલી દઈશું, બસ અમારો તમને વાયદો છે। હું હવે 3 દિવસની તમે રાહ તમારી જોઉં છું, રીતે જોઈ લો, મારી ત્રણ વાત સાંભળો દિવસની રાહ જોઉં છું કમલેશભાઈ। હું. તમારી ઘટના સ્થળ ઉપર, તમારા સ્થાન ઉપર, તમારું એડ્રેસ મારી આગળ પડ્યું છે, બરોબર? હા તમારા તો નિવાસ સ્થાને પહોંચવામાં મને વાર નહીં લાગે. હું હું અરે હું પહેલા તમને ક્યાં ના પાડું ચોખ્ખી છું, અને તમે સીધી ના માહિતી પહોંચી આપું શકો છું. યાર, મારી વાત સાંભળો। હા. હું કોઈ ઉઠાવગીરો તો છું નથી, મારી વાત સાંભળો, હું કોઈ ઉઠાવગીરો તો છું નથી કે હું મારા નંબર બંધ કરી દઉં, મારી એના ડિટેલ નહીં પૈસા નીકળે। તમે એને આ પરત તો આપો, પેલા બીજું કઈ મારી વાત નહીં. સાંભળો કમલેશભાઈ, જી મારી વાત સાંભળો। જી આ તો હું મારા નંબર, તમે મારા નંબર અત્યારે નાખશો તો ગમે ત્યાંથી મારું અમદાવાદ ન્યુ રાણીપનું સરનામું 10 મિનિટમાં હાથો તો હાથ મળી જશે યાર, કે સમજે? અમદાવાદમાં ઘણા તો અમારા એ તો પછી કાર્યકર્તાઓ છે, હા તો અમારા. એ જ કહું છું, તમે હું પોતે બીજેપી માં જોડેલો છું અને એનાથી કાર્યકર્તા કોઈ મતલબ છું, નથી, ગમે તે બરોબર? જગ્યાએ ના જોડાયેલા હોય, તમને બરોબર? મતલબ નથી, પણ હા. તમે કહો છો ને કે મારા કાર્યકર્તા છે, એટલે હું તમને આ વાત કરું છું, બાકી સમજો કે હું કોઈ પૈસા નહીં, એને તમે પણ હું ના અત્યારે નથી પાડી, અત્યારે મારી વાત મોકલી આપું સાંભળો। તમારા ઘરે, હું અત્યારે એમ મોકલી આપું કમલેશભાઈ, મારી વાત સાંભળો, માણસોને હું અત્યારે એમ, મોકલી આપું તમારા ઘરે. અરે યાર તમે પેલા વાત તો સાંભળો મારી સેઠ સાંભળો નહીં, તમે આવા ગરીબ જનતાને લૂંટો શું કામ ભાઈ? શું કામ સાહેબ પેટ ભાઈ, કાપો છો મારે હું તમે એમ કોઈને કહો છો? ઘરે નથી જાવ તો લૂંટવા માટે, આ આ દસ હજાર દસ તો હજાર પછી રૂપિયા યાર મામૂલી રકમ સમજો છો તમે? એ અરે વ્યક્તિએ પોતાના એ ઘરની કામ સ્કૂલ કરાયો છે, સ્કૂલ એ કામ પોતાના કરાયો છે, ઘરેથી જે મારી વાત સ્કૂલની ફી સાંભળો, આપી હું તે એને ફી તમને આપી દીધી છે. યાર વિચાર તો કરો, કોઈ છોકરાઓનું કે અરે હું એને વિદ્યાર્થીઓનું થોડી કીધું જીવન શું યાર કે કામ બરબાદ મારી કરો વાત, છો તમે? હું માત હું એને થોડી કીધું કે તમે મને આપણે શું છે પણ કે તો 10,000 તમારી ફીસ ના પૈસા તમારે એને આપો। યોગ્ય માર્ગદર્શન દેવું જોઈએ, એની જગ્યાએ તમે દસ હું હજાર એને રૂપિયા ઘણો સમજાયો ઓકે છું, હું ચલો એક્સ માતાજી, વાય ઝેડ હું મારા શોર્ટ એન્ડ પાસે, સ્વીટ. તમે કહેતા હોય તો મારા પાસે રિકોર્ડિંગ પડી છે, હું એને ઘણો સમજાયો છું કે મારી વાત તારા સાંભળો, ઘરવાળા જે કહે છે એ જગ્યાએ લગ્ન કરી લે, સારો રહેશે, મારી વાત સાંભળો, બરોબર? શોર્ટ એન્ડ સ્વીટ. તમે એને પાછી જે એને તમને જે રકમ હા તો આપી હું છે તે તમને ના રકમની પાડું, ભરપાઈ મારી વાત ક્યારે કરો સાંભળો, હું છો? તમને ના પાડું છું, ક્યારે કરશો તમે? હું પૈસાની ના પાડું છું, પેલા મને આપો। ક્યારે કરશો એ મને કહો. હા તો હું 2-3 દિવસમાં કરી દઈશું, પણ તમે યાર પ્લીઝ, તમને રિક્વેસ્ટ કરું છું, થોડો ઘણો એમને કહીને મને માન કરાવો યાર, તમે કેટલું બસ, તમે કહેશો, તમે એના કહેશો, ઘરમાં શું જવાબ આપશે? હું 2-3 દિવસમાં મારી તમને વાત થઈ ગઈ, જબાન થઈ ગઈ, એટલે વાર્તા પતી ગઈ, સમજાય? આજે શું વાર છે, સન્ડે છે ને, ગુરુવાર સુધીમાં એમને મોકલી દઈશું 100%, પણ પ્લીઝ તમે કઈક માન રાખો તો મજા આવે, બીજું તો કઈ નથી। તમે હવે ફોન કર્યો છો ને, મારી ઓકે વાત સાંભળો, સારું, તમે ફોન માન કર્યો છો રાખું એટલે હું છું. તમને રિક્વેસ્ટ કરું સાત કમલેશભાઈ, હજાર રૂપિયા એને પરત આપી દો, બરોબર? ઠીક છે, વાંધો નહીં, બરોબર, સાત હજાર ગુરુવારે, રૂપિયા હું 3,000 હું મારી રીતના જોગવાઈ કરીને આપી દઈશ એને. તમે પણ સાત હજાર ગુરુવારે રૂપિયાની મોકલીશ, જોગવાઈ આપી દો, કરી દો, બરોબર?
ઓકે ઠીક છે વાંધો ગુરુવાર નહીં સુધી ને હું ગુરુ. તમને સમય આપું છું, મુદત આપું છું, અરે સમય યાર આપું છું, મારી બરાબર? વાત સાંભળો, તમારે જી કહેવાની વાત, જબાન માણસની જબાન એક જ હોય છે, સમજ્યા તમે, ઓકે માણસની જબાન એક જ હોય છે, તમારે જી. કહેવાની જરૂર નહીં પડે. ખાલી 99% મને ગુરુવાર સવારે ખાલી રિંગ આપી દેજો, બરોબર, ચોક્કસ ચોક્કસ હું તો હું આપીશ તમને તમને. ચોક્કસ મોકલી દઈશું. ચોક્કસ બાકી ટેન્શન છોડી દો. જી. જૂનાગઢમાં કઈ જગ્યા રહો છો? જૂનાગઢ મંગલધામ સોસાયટી અલ્ટ્રા સ્કૂલની પાછળ ચામુંડા ટેલરની બાજુમાં રાવણ નિવાસ બરોબર. મારા મકાન ઉપર લખેલું છે, જય રાવણ, અચ્છા 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 બરોબર? બ્રાહ્મણ છો? જી નહીં, માણસ છું. અચ્છા 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 હા, ઠીક છે, અને વાંધો મારી નહીં. યુટ્યુબ ચેનલ એકવાર તપાસી લેજો, જાદવ કમલેશ, બરોબર? સર્ચ અચ્છા કરશો અચ્છા ને યુટ્યુબમાં તો મળી રહેશે. શું કામ કરો છો આપ? હું સામાજિક પ્રવૃત્તિઓ કરું છું, અચ્છા અચ્છા હા તો બરાબર? વાંધો નથી. અને એ અંધશ્રદ્ધા મને કીધો નિર્મૂલન, નથી કમલેશભાઈ, મારી અંધશ્રદ્ધા વાત સાંભળો. નિર્મૂલન અભિયાન ચલાવું છું, હા, સત્ય મારી શોધક વાત સાંભળો સભ્યાનું એક કમલેશભાઈ, આ સત્ય. મને કીધો જ નથી ભાઈ આવું, બરોબર, કે આવી રીતની થયેલી છે. બાકી તો હું એને ના નથી પાડી, હવે મારી વાત બરોબર. સાંભળો તમે. હું જન વિજ્ઞાન જાથા સાથે જોડાયેલો છું, સત્ય શોધક સભાનો સભ્ય છું, અને અંધશ્રદ્ધા નિર્મૂલન અભિયાન અમે સમગ્ર ગુજરાતમાં અને ભારતભરમાં ચલાવીએ છીએ, બરોબર? જો મારી વાત સાંભળો, અમે પણ જી કોઈ ગલત કામ નથી કરતા, સુત સાત્વિક પૂજા પાઠ નું જ કામ કરીએ એ છીએ. તો દેખાય અને આવે છે, મારી વાત પણ સાંભળો જે હોય કમલેશભાઈ, તે, બરાબર? કામ મારી વાત સાંભળો, એને હું પૂજા કરાવતા પહેલા સમજાયો પણ છું કે ભાઈ આવી રીતને તમે શાના માટે, તમારા ઘરવાળા તમને જન્મ નથી આપ્યો, બરોબર. એ મને છોકરો પહેલા મરવાની વાતો કરતો હતો. હવે આ બધી બધી લાંબી વાતો છે, હા બરોબર? તમે સમજ્યા. શોર્ટ એન્ડ સ્વીટમાં કહી દીધું છે, ગુરુવાર સુધીનો તમે સમય આપી દીધો છે, એ ઓકે સમયની હું રાહ જોઉં છું, ઓકે? હા વાંધો નહીં, મને ગુરુવારે યા તો પહેલા થશે ને તો હું તમને ફોન કરી દઈશું, ચોક્કસ ઠીક ચોક્કસ, છે. ઓકે. અને તમારા એમને મને નંબર એના જે છે એના નંબર ઉપર મોકલીને તમને સ્ક્રીનશોટ મોકલી દઈશ, જી, ઠીક છે. ઓકે ઓકે જી, હા જી, થેન્ક યુ.